કચ્છ જિલ્લાની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી હતી. આવો જોઈએ શું કહ્યું તેમણે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાકેલા, ભુજ. કચ્છ જિલ્લામાં અમે બધા જ તાલુકાનો જે સર્વે જે તે વખતે કરાવેલો ત્યારે કુલ 17 જેટલા શિક્ષક ભાઈ બહેનો 3 કે વધારે મહિનાથી અનિયમિતતા ધરાવતા હતા. એમાંથી જે 13 કેસ એવા તારવેલા હતા કે ગેરહાજરી 1 વર્ષ વધારે સમય સુધીની હતી. પણ એમાં પાછો એક કેસ એવો છે કે જેની અંદર જે તે વ્યક્તિને જે તે વખતે એક્સિડન્ટ પ્રોબ્લેમ થયેલો એના કારણે એ ઘણા સમયથી બેડ રેસ્ટ ઉપર છે, એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. કે જેમનો ઈરાદો બિન અધિકૃત રીતે ગેરહાજર રહેવાનો નહોતો, પરંતુ એમની શારીરિક સ્થિતિના કારણે થઈને હાજર થઈ શક્યા નથી, એટલે એમને બાદ કરતાં અમે બાકીના 12 શિક્ષક ભાઈ બહેનોના નામ સાથે અમે વર્તમાનપત્રમાં જાહેરાત આપેલી અને એની અંદર અમે ખાસ એમાં કહેલું કે ભાઈ સરકારી નિયમ મુજબ 1 વર્ષથી વધારે જે લોકો સતત ગેરહાજર છે એટલે કે સતત અનિયમિતતા ધરાવે છે અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ચૂક્યા છે તો એમનું ડીમ્ડ રેઝિગ્નેશન ગણી અને જો તમે અમે 3 દિવસની જે મુદત આપી છે એમાં હાજર નહીં થાવ તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પરંતુ એ 12માંથી 1 શિક્ષિકાબેન એ પોતે હાજર થઈ ગયા છે અને એમનું અમે એફિડેવિટ લઈ અને એમને હવે પછી કોઈપણ પ્રકારની અનિયમિતતા નહીં આચરવામાં આવે અને જો કોઈપણ પ્રકારની અનિયમિતતા થાય તો સરકારી નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી જે કરીશું એમને બંધન કરતા રહેશે એવું એમને એફિડેવિટ પણ આપ્યું છે. અને બાકીના જે 11 શિક્ષક ભાઈ બહેનો છે એ આજ દિન સુધી હાજર થયેલા નથી, એટલે અમે આજે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવાઓ સમાપ્ત કરવા માટેની કાર્યવાહી આગળ વધારી રહ્યા છીએ.